बनासकांठा जिल्लामां पाणीनी अछतने पहोंची वळवा माटे ખેડૂતોની સરકાર પર આધાર રાખ્યા વગર જાતે જળસંચય અભિયાનને અપનાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની સરહદ પર આવેલા તાલુકાના ખેડૂતો સિંચાઈ અને પીવાના પાણીથી સમસ્યાથી ઘેરાઈ ગયા છે. લાખો વીઘા જમીન પાણી વગર રણસમી બની ગઈ છે. ત્યારે જિલ્લાના ધાનેરા, ડીસા, દાંતીવાડા સહિતના તાલુકાના ગામડાઓમાં ભૂગર્ભમાં પાણી રહ્યું નથી. જોકે પાણીની આ સમસ્યા આજકાલની નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી કેટલી વાર આ સમસ્યાને લઈને અનેક રજૂઆતો કરવામાં આવી છે. જો કે પાણીની આ સમસ્યાઓને લઈને સરકારી વિભાગે કોઈ ગંભીરતા બતાવી નથી કે ના ધારદાર રજૂઆત રાજકીય પક્ષોને કરી હોય. પાણીની સમસ્યાના કારણે ગામડાના લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયું છે. કાળઝાળ ઉનાળાની શરૂઆતની સાથે ગામડાઓમાં રહેતા લોકોને પીવાના પાણીથી રજડપાટ કરવો પડે છે. જો કે હવે પાણીની સમસ્યાને લઈને ખેડૂતો આત્મનિર્ભય બની રહ્યા છે. સરકાર પર ભરોસો રાખ્યા વગર ખેડૂતોને વરસાદી પાણીના સંગ્રહ માટે ખેત તલાવડી બનાવવાની શરૂઆત કરી છે. ડીસા તાલુકાના અને ધાનેરા તાલુકાના ખેડૂતોએ વરસાદી પાણીનો સંગ્રહ કરી ખેતી કરવા માટે આયોજન કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના ખિંમત ગામના ગુજરાતની સૌથી મોટી ખેત તલાવડી બની રહી છે. ખિંમત સહિતના આજુબાજુના ગામોમાં ભૂગર્ભ પાણી સુકાઈ ગયા છે. વર્ષ દરમિયાન 5 કરતા પણ વધારે નવા બોરવેલ ખેડૂતો બનાવે છતાં તમામ બોરવેલમાં પાણી આવતું નથી, જેથી એક બોરવેલ પાછળ 5 લાખથી લઈને 10 લાખ રૂપિયા જેટલી રકમ વેડફાઈ રહી છે. જેના કારણે ધાનેરા તાલુકાના ખિંમત ગામના ખેડૂતે બોરવેલ પાછળનો ખર્ચો કર્યા વગર પોતાના ખેતરમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે અંદાજિત 70 લાખ કરતાં પણ વધારે ખર્ચ દ્વારા ખેત તલાવડી કામ છેલ્લા 2 વર્ષ પહેલાથી શરૂ કર્યું છે. ખિંમત ગામમાં મગનભાઈ દેસાઈ પાસે જમીન વધારે છે, જોકે પાણી વગર જમીન નકામી પડી છે, ખેતી થતી નથી. આવા સમયે વરસાદનું પાણી સંગ્રહ કઈ રીતે કરી શકાય તેવા આયોજનથી પોતાના 2.5 વીઘા જમીનમાં વિશાળ RCC પ્રોજેક્ટની દિવાલ સાથે ખેત તલાવડીનું બાંધકામ ચાલુ કર્યું છે. સતત 2 વર્ષ દરમિયાન ખોદકામ કર્યા પછી આ વર્ષે RCCનું બાંધકામ શરૂ કર્યું છે. અંદાજિત 35 ફૂટ જેટલી ઊંડી ખેત તલાવડી બની રહી છે. સૌથી વિશેષ વાત તો એ જ કે ગમનભાઈએ માત્ર પોતાનો ફાયદો જોયા વગર પોતાના ખેતર નજીક આવેલા અન્ય ખેડૂતોને ફાયદો થાય તે માટે ખેત તલાવડીનું તળિયું બાંધવાનું ટાળ્યું છે. વરસાદના પાણીનો સંગ્રહ થાય, પાણી જમીનમાં ઉતરે અને પાણીના તળ ઊંચા આવે તેવા વિશ્વાસ સાથે તળાવ સમી ખેત તલાવડી બનાવી રહ્યા છે. સાહેબ, મેં ખેત તલાવડી બનાવી છે. 2 વર્ષથી માટીકામ કરાયું છે અને આ સાલે સાહેબ બંધાવવાનું ચાલુ કર્યું છે. 2-3 વર્ષથી સાહેબ સિઝન કોઈ થતી નથી. પૈસા મોનવીકનથી કોઈ લલાવી અને આ કામ ચાલુ કર્યું છે. કોરી મોરી બાંધવાની છે, બાકી સાહેબ નીચે તળ બાંધવાનું નથી. પાણી ભૂગર્ભમાં ઉતરે એ માટે ખુલ્લું રાખવાનું છે. અને આવી રીતે સાહેબ સરકાર કોઈ સહાય આપે તો નાના મોટા ખેડૂતો આવી ખેત તલાવડીઓ બનાવે અને રોજગાર મેળવી શકે. સાહેબ એટલી અમારી વિનંતી છે. સાહેબ કેટલું બાંધકામ કેટલી ઊંડી હશે? લગભગ સાહેબ 35-40 ફૂટ ઊંડી છે અને ઘેરાવો છે સાહેબ 300 ફૂટથી 250 ફૂટ જેટલો. કેટલું પાણી સંગ્રહ થઈ શકશે? પાણી સંગ્રહ તો સાહેબ લાખો લીટર પાણી સંગ્રહ થઈ શકશે. સૌથી મોટી દેખાઈ રહી છે? સૌથી મોટી સાહેબ લગભગ 2.5 વીઘામાં છે. બનાસકાંઠામાં મોટામાં મોટી બનાવી છે. સાહેબ ભૂગર્ભમાં જળ જાય એ માટે નીચે કોઈ બોધગમ કરવો નથી. નીચે તળિયું ખુલ્લું જ રાખવાનું છે. આજુબાજુના ખેડૂતોને રાહત થાય સાહેબ પાણી ભૂગર્ભમાં જાય એટલે પાણી વેડફાય નહીં, એટલા માટે સાહેબ તળિયું બાંધવાનું નથી. કેટલો ખર્ચો હશે આનો? સાહેબ ખર્ચો લગભગ 27-28 લાખ રૂપિયા સાહેબ માટીકામમાં કર્યા છે અને હવે સાહેબ લગભગ 40-45 લાખ રૂપિયા બોધવામાં થવાના છે. કુલ કેટલો? કુલ ખર્ચો સાહેબ 80-85 લાખ રૂપિયા જેવો થઈ જશે. ફાયદો થશે એનાથી ઘણો? હા, એથી સાહેબ ફાયદો ઘણો થશે. આજુબાજુ જોતા ખેડૂતોને થશે. ભૂગર્ભ જળ ઉતરશે એટલે આજુબાજુ પાણીના તળ ઊંચા આવશે સાહેબ. અને બાકીનું પાણી શિયાળા માટે મારે જમીન માટે પિયતમાં કામ આવી જશે સાહેબ. ધાનેરા તાલુકાના મોટા ભાગના ગામોમાં પાણીની સમસ્યાના કારણે ખેડૂતો પાયમાલ બની ગયા છે. આવા સમયે હવે ખેતી માટે ઉપયોગી હોય તો તે ખેત તલાવડી છે. ખિંમત ગામના પાણીના વહેણ નજીક મગનભાઈએ ખેત તલાવડી બનાવી છે. વેડફાઈ જતું પાણી
ખેત તલાવડીમાં આવે, પાણી જમીનમાં ઉતરે અને સંગ્રહ થયેલ પાણીથી ખેતી થાય તેવા ઉદ્દેશ્યથી ખેત તલાવડી બની રહી છે। સરકારનો સિંચાઈ વિભાગ જ્યાં કરોડો રૂપિયા વર્ષે વેડફી રહ્યું છે, જો કે મગનભાઈએ જેવા દરિયાદિલ ખેડૂત બીજાની ચિંતા કરી સ્વખર્ચે જળસંચય યોજનાનું સાર્થક કરી રહ્યા છે। આજે જોઈએ તો ધાનેરા તાલુકાની અંદર પાણીની પરિસ્થિતિ બહુ ભયંકર છે, જેથી કરીને અમારા ગામના પ્રભારી મગનભાઈ લખમણભાઈ છે, એમણે પોતે પ્લાન કર્યો છે કે એવું કે ચેકડેમ બનાવવામાં આવે અને એમને ત્યાં જમીનની અંદર પ્રસાર થઈ રહ્યો છે વરસાદનું પાણીનું વોળાનું, જેથી કરીને તે એમનું જમીનમાં ભૂગર્ભમાં પાણીનો સમાવેશ કરી શકે અને આજુબાજુના ખેડૂતોને પણ રાહત મળી શકે એ રીતે પ્લાન કર્યો છે। નથી એમને કોઈને એન્જિનિયરની જરૂર પડી કે જેથી જાતે પોતે વિચારી અને પ્લાન કર્યો છે કે એમને આ બનાવથી મોટી રાહત થશે। કેટલો પાણી સંગ્રહ થઈ ગયો? પાણી આમાં એ લાખો લીટરની અંદર પાણીનો સમાવેશ થશે। કેટલો ખર્ચો હશે? કે અંદાજિત આપણે જોઈએ તો આનો ખર્ચો હશે 80-70 લાખ રૂપિયા જેવો હશે। ધાનેરા તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતે ખેત તલાવડી માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે તે વરસાદના પાણીથી જિલ્લાને ફરી પાણીની સમસ્યાથી બચાવી શકાય છે।